તો આ તરફ જિલ્લાની સરહદોને સીલ કરી દેવામાં આવી છે. પાટણ જિલ્લાની સરહદને અડીને આવેલા ત્રણ ગામોમાં જિલ્લાના પ્રવેશ દ્વારા ઉપર બેરિકેટિંગ લગાવી સીલ કરવામાં આવ્યા છે. ગઢના સાસમ, દલવાડા અને સલ્લામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 98 જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. પાટણ જિલ્લાની સરહદને જે અડીને આવેલી ત્રણ ચેકપોસ્ટો છે, સાસમ, દલવાડા અને સલ્લા, એ જે પાટણ જિલ્લાને અડીને સરહદો આવેલી છે, ત્યાં પણ પોલીસે બેરિકેટિંગ લગાવી અને ચેકપોસ્ટ ઊભી કરી છે અને પાટણ જિલ્લામાંથી કોઈને અહીંયા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં નથી આવતો, તેમજ બનાસકાંઠા જિલ્લાના વ્યક્તિને પાટણ જિલ્લામાં પણ પ્રવેશ અપાતો નથી. આમ ગઢ પોલીસની વાત કરીએ તો આજ સુધીની અંદર 98 જેટલા વાહનો ડિટેન કર્યા છે અને 30 જેટલી જાહેરનામા ભંગની ફરિયાદ કરી છે. આમ ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતો પણ ગઢ વિસ્તારની છે, તે સજાગ બની છે અને ગામના જે પણ બીજા અન્ય ગામોમાં જતા જે માર્ગો છે એ માર્ગોને પણ સીલ કરવામાં આવ્યા છે. હાલ આપણે જે જોઈ રહ્યા છો એ ગઢથી ચડોતરનો જે માર્ગ છે, જે ગઢ ગ્રામ પંચાયત દ્વારા એક કમિટી બનાવી અને સ્વયંસેવકો ઊભા રાખવામાં આવે છે અને બહારથી આવતા જે પણ લોકો હોય એમને પ્રવેશ માટે પૂછવામાં આવે છે અને જો ગામનો વ્યક્તિ હોય, સરકારી અધિકારી હોય કે સરકારી આરોગ્યના કોઈ જે કર્મીઓ હોય, એ લોકોને ગામની અંદર પ્રવેશ કરવા દેવામાં આવે છે અને એમની નોંધણી પણ કરવામાં આવે છે. આમ કોરોના ઇફેક્ટ મુદ્દે જો વાત કરવામાં આવે તો ગઢ વિસ્તારની અંદર તેનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે. ગઢ પોલીસ પણ ખડે પગે ઊભા રહી અને આ વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરી અને લોકોની અવર જવર બંધ કરી રહી છે. ગઢથી હું દિનેશ રાણા, બીકેન્યૂઝ ચેનલ.